बात करिए बनासकांठाने के बनासकांठाना धारासभ્યના ભાઈ પાસેથી પોલીસને દારૂ મળી આવ્યો। દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પોલીસે બે બોટલો સાથે તેમને ઝડપી કરી અને કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરી છે। રમેશ નગાવજી ઠાકોરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। વાવના ધારાસભ્ય ગેનબેન ઠાકોરના ભાઈ રમેશભાઈ ઠાકોર છે, જેઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા। આ તમામ જાણકારી ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હોય। ગેનબેન ઠાકોરે પણ ફરી એકવાર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તો વાત કરવામાં આવે કે બનાસકાંઠાના ધારાસભ્યના ભાઈ દારૂ સાથે તેમને ઝડપી પાડવામાં આવ્યા હોય, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે બે બોટલો સાથે તેમને ઝડપી અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગેનબેન ઠાકોર દ્વારા ફરી એકવાર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ફરી એકવાર ચાલુ થઈ ગયો હોય। ગેનબેન ઠાકોરના ભાઈ રમેશભાઈ ઠાકોર કે જે પોલીસે તેમની પાસેથી દારૂ મળી આવ્યો હોય, ધારાસભ્યના ભાઈ પાસેથી દારૂ મળી આવ્યો, દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી તેમને ઝડપવામાં આવ્યા હોય। આવશ્યક વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રતનસિંહ ઠાકોર ઝુકાઈ ચૂક્યા છે। તો જી રતન, શું છે વધુ માહિતી? એમાંની ચોક્કસ થી જે રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો જે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાભણના જે અબાસણા ગામે પલ્લાજી મણાજી ઠાકોર જે પોતાના રહેણાંક મકાનમાં દારૂ વેચતા હોવાની માહિતી આધારે બનાસકાંઠા જિલ્લા એલસીબીએ રેડ કરી હતી, જે પહેલાથી મળી આવ્યા ન હતા, પરંતુ તેમના ઘરની આગળ બનાવેલી જે એક પતરાવાળી દુકાન છે ત્યાંથી 4 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો। જો કે દુકાનની આગળ જ વાવના જે ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર, તેમના સગા ભાઈ જે રમેશભાઈ નાગજીભાઈ ઠાકોર છે, તે દારૂ પીધે હાલતમાં મળી આવ્યા હતા। ત્યારે જેમની તલાશી લેતા તેમની પાસેથી પણ 2 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી તેમની અટકાયત કરી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જી જી રતનજી, તો પોલીસ દ્વારા હવે કેવા પ્રકારની કાર્યવાહી આગળથી હાથ ધરવામાં આવશે? ચોક્કસથી અત્યારે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે જે ગેનીબેન ઠાકોરના ભાઈ છે અને જે પહેલાથી ઠાકોર જે મળી આવ્યા હતા, એમના ઉપર જે રીતે કાયદેસરની જે કાર્યવાહી થશે અને કાર્યવાહી કરી પછી તમામ જે વિગતો છે તે બહાર આવશે। જી ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશજી ઠાકોર પાસેથી આ પ્રકારનો દારૂ મળી આવ્યો છે। પોલીસે 2 બોટલો દારૂ સાથે તેમને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો ગેનીબેન ઠાકોર તરફથી ગંભીર આક્ષેપો કરાઈ રહ્યા છે, તો કયા પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે? ચોક્કસ જીમાને, જો કે ગેનીબેન ઠાકોરે પણ પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે જે પોલીસ ને દારૂની લાઈનો ચલાવે છે અને જે નડતરરૂપ હોવાથી ખોટા કેસો કરાય છે, અગાઉ પણ જે અમારા આગેવાનો ઉપર પાછળના કાગળો કર્યા હતા પણ જે મનસુબો પાર પડ્યો ન હતો, ભૂતકાળમાં જે રેડ કરી હતી ત્યારે અમારા પર જે તે લૂંટના કેસ કર્યા હતા અને કાયદાના સહારે ન્યાય મળ્યો હતો, ત્યારે પોલીસની સામે લડવાનો એમની લાઈનો બંધ થાય બુટલેગરોને છાવવાના પ્રયત્નો છે। એલસીબીને જે 3 બોટલ દારૂ માટે જે 100 કિલોમીટર પાલનપુરથી બાબર આવવું પડે, જો આટલી મોટી ગંભીરતા પોલીસ ડિપાર્ટમેન્ટે લીધી હોય તો બનાસકાંઠાની જે ચેકપોસ્ટ પર દારૂની રિલન સેલ થાય છે તે રોકી શક્યા હોત અને અમને દબાવવા માટેનું આ પોલીસનું પગલું ભરી એવું ગેનીબેને આક્ષેપ કર્યા હતા। જી રતનસિંહ, આપનો ખૂબ જ આભાર સમગ્ર માહિતી જણાવવા બદલ। તો જેવી રીતે સંવાદદાતાએ જણાવ્યું છે તેવી રીતે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પોલીસે તેમને ઝડપી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તરફથી એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી, તેમાં તમામ જાણકારી આપવામાં આવી છે। 2 બોટલો સાથે પોલીસે ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશ નાગલજી ઠાકોરને ઝડપી અને આગળની વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે।